કારણ શું પક્ષ પલટો કરવાનો? એ વાત તમારી સાચી કે અમારા દેવરાજ કાકાએ પાર્ટી કેમ બદલી, પણ પાર્ટી કેમ એને બદલી એ તો એને જ ખબર હોય ને, એમ તમારે એને ડાયરેક્ટ પૂછવું હોય, મને પૂછવાથી તમને ખબર નહીં પડે, એના વિશે બોલવા તૈયાર જ નથી. આ ભલે ને એ જાહેરમાં કદાચ બોલવા તૈયાર ન હોય, પણ ખાનગીમાં તમે જાણી તો શકો ને, એમ તમે પત્રકાર છો તો એટલું તો તમે એના આંતરિક સૂત્રોથી જાણી લેવા, એમ ખાનગીમાં. બે દિવસથી ક્યાં વહી ગયા એ ખબર નથી ને, એક શબ્દ પણ બોલ્યા પણ નથી, બે દિવસથી કઈ બોલ્યા જ નથી. તો અહીંયા અમારા ફાયદો થઈ ગયો, બે દિવસથી કઈ ન બોલ્યા હોય તો. કેમ ફાયદો? અરે તમને વાત કરું, એ અહીંયા ગામની અંદર કંઈક ચૂંટણીની સભા હોય કે નાની એવી મિટિંગ હોય બરાબર, તો તરત એ ઊભા થાય ને દેકીરો કરી મૂકે, નકરા બોકા નાખે, કાન હું કોઈ કાન હુરો એ કે દેતું નથી, ગામની અંદર એ કે 8 વર્ષથી અવડો તૂટી ગયો છે, કોઈ રિપેર કરાવતું નથી, ગામની નિહાળીઓમાં એ કે સાહેબ ભણાવતા નથી, અઠવાડિયામાં 2-3 મિટિંગોમાં હોય એમ કરીને કાળો દેકીરો કરી મૂકે, સાંજે આવે ને ત્યાં બીપી હાઈ થઈ ગયું, કાંઈ લો થઈ ગયો, કાકી બિચારા થોડા થોડી કરીને અધમુઆ થઈ જતા. હવે ન બોલે તો એ તો ફાયદામાં થયું ને, હાવ એને કાકીને શાંતિ થઈ ગઈ. તમે સમજી લો, કંઈક પાર્ટીમાં ગૂંગણામણ અનુભવતા એવું અમે સાંભળ્યું છે. અરે ના રે, ને ગૂંગણામણ એ અહીંયા જ રખડતા હોય, કઈ કઈ કોઈ ઓવડીમાં પૂરીને એને બંધ કરી દીધા, અંદર ગૂંગણામણ થતી હોય એવું તો કઈ છે નહીં. પછી તો એની મરજી, કાકાની મરજી, કે ભાઈ એને દાખલા તરીકે આખા મરસાનું ભજું ન ભાવતું હોય તો એ પછી ગાંઠિયા ખાવાય જાય ને, માણસ પેટ ન ભરાય તો એ ગમે એ ખાય, એમ પેટ તો ભરવું જ પડે ને. I owe him.